વેલકમ ટુ શ્રીજી ફૂડ. આજે હું તમને બતાવીશ કે સાબુદાણાને આપણે પરફેક્ટલી કેવી રીતે પલાળીને રાખવા. સાબુદાણા જો સરસ રીતે પલળેલા હોય તો જ તમને ફરાળી સાબુદાણાની રેસીપીનું રિઝલ્ટ સારું મળે છે. તો આજે હું તમને બતાવવાની છું કે કેટલા સાબુદાણામાં કેટલું પાણી યુઝ કરવું અને એને કેટલા સમય માટે પલાળીને રાખવા. તો ચલો એની પ્રોસેસ શરૂ કરીએ. એના માટે મેં 1 કપ સાબુદાણા લીધા છે. આ જ કપથી મેં સાબુદાણા માપ્યા છે અને એને પલાળીને રાખવા માટે આપણે 1/4 કપ પાણી લેવાનું છે. પહેલાં સાબુદાણાને 2 વાર ધોઈ લઈએ. એમાં આ પાણી એડ કરીને હવે એને કવર કરીને 6 કલાક માટે કાં તો એને ઓવરનાઇટ આપણે પલાળીને રાખીશું. મેં આ સાબુદાણાને ઓવરનાઇટ પલાળીને રાખ્યા છે. તમે જોઈ શકો છો આ એકદમ સરસ પલળી ગયા છે. સાબુદાણા જોવાથી આખા લાગશે પણ જ્યારે હાથથી આ રીતે મેશ કરશો તો ઇઝીલી મેશ થઈ જશે. આવા સાબુદાણાને આપણને જોઈએ. હવે એને એક પ્લેટમાં નીકાળી લઉં છું. હવે આપણા સાબુદાણા કોઈપણ ફરાળી સાબુદાણાની રેસીપી બનાવવા માટે રેડી છે. સાબુદાણા જો સારા પલળ્યા હોય તો જ સાબુદાણાના વડા, ખીચડી, ઢોસા દરેક રેસીપીનું રિઝલ્ટ સારું મળે છે. અને સિઝનમાં જે આપણે સાબુદાણાની ચકરી બનાવીએ છીએ એના માટે પણ તમારે સેમ આ જ રીતે સાબુદાણા પલાળવાના છે. જો સાબુદાણાની રેસીપી તમારે ડિનરમાં બનાવવી હોય તો સાબુદાણાને સવારથી પલાળી દો, અને જો સવારે બનાવવાનું પ્લાનિંગ હોય તો એને રાત્રે પલાળીને રાખો. અને કાં તો એ કમસે કમ 6 થી 7 કલાક તો પલળેલા હોવા જ જોઈએ. આઈ હોપ તમને મારો આજનો વિડીયો પસંદ આવ્યો હશે.